અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ અને આ કાર્યવાહીને લઈને વિજય નહેરાએ આપી પ્રતિક્રિયા જાણીશું. જેટલા પણ કિસ્સાઓ છે એમાં ન્યાયસંગત અને કાયદાની પ્રક્રિયા, કાયદા વ્યવસ્થા અને જે નીતિ નિયમો છે એની સાથે સુસંગત તમામ નિર્ણય કરવામાં આવશે. અમુક કિસ્સાઓ છે જેમાં જ્યારે ફક્ત હંગામી કેબિન મૂકવાની પરવાનગી જે તે વખતે આપવામાં આવી હતી અને એમના દ્વારા સમયાંતરે ગેરકાયદેસર રીતે પરવાનગી લીધા વગર પાકા બાંધકામો ત્યાં કરી લીધા, અમુક જગ્યાએ છે ત્યાં ભાડવા તરીકે પરવાનગી આપવામાં આવી હતી અને એમને કાયમી હક ત્યાં ઉભું કરી દીધું, અને અમુક લોકોએ જેને રોડની સાઈડમાં જગ્યા ફાળવવામાં આવી હતી એમને રોડની વચ્ચોવચ આવા બાંધકામો કરી દીધા. એટલે આપણો હેતુ સ્પષ્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટ વિલ પ્રિવેલ ઓવર પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ, અને જેટલા પણ લોકો આ આખી પ્રક્રિયાથી, આખી કામગીરીથી એમને વિપરીત અસર થતી હોય એ દરેક કેસને નીતિ નિયમોને અધીન હકારાત્મક ઉકેલ પણ કરવા માટે મહાનગરપાલિકા કૃતસંકલ્પ છે. અમદાવાદ શહેર બહુ મોટું શહેર છે, 80 લાખની વસ્તી છે, 7 ઝોન, 48 વોર્ડ છે, એમાં દરેક જગ્યાએ જ્યારે કોઈ પણ દુકાનદારો, આ કિસ્સામાં પણ દરેક તબક્કા ઉપર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવી છે, સમયાંતરે નોટિસો આપવામાં આવી છે, ડિમાર્કેશન કરવામાં આવ્યું છે. અગાઉ જ્યારે એક વખત પ્રયાસ થયો ત્યારે સિવિલ કોર્ટમાં જઈને મનાઈ હુકમ લેવામાં આવ્યું, ત્યાર પછી 10-15 વર્ષ સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ લડત આપીને સિવિલ કોર્ટનું કેસ પૂરું થયું, ત્યાર પછી હાઈકોર્ટમાં કેસ થયા છે. એટલે કાયદાકીય અડચણો આવતી હોય છે, વર્ષો સુધી કેસો કોર્ટોમાં ચાલી જતા હોય છે, ત્યાર પછી ક્યારેક કરવામાં આવે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ઉદ્ભવતી હોય છે. એટલે આ બધી જ બાબતોમાં વહીવટીતંત્રને ઘણા બધા પડકાર આવે છે. મને પ્રસન્નતા છે કે આપણે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા આ તમામ પડકારોનું સફળતાપૂર્વક સામનો કરીને અને આ કાર્યવાહી સફળતાપૂર્વક અત્યારે કરી રહી છે. ડીવાયએમસી સાહેબ, આપકો અગર બાઈટ લેને તો એક્ઝેક્ટ વો બતા દેંગે, ટોટલ દુકાન કલ ક્યા હોગા, પરસો ક્યા હોગા, કિતના દુકાન રહેગા. એ આજે રિપોર્ટ ટાઈમ્સમાં છપ્યું છે પણ એ પ્રાથમિક તબક્કે છે, અત્યારે ચર્ચા થઈ છે, સેમ્પલ લેવાના છે, સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે, પણ અત્યાર સુધી અંતિમ નિર્ણય થયો નથી કેમ કે એમાં દૂર બહુ પડે છે એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બહુ ઇન્વોલ્વ થાય છે, એટલે આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કોણ કેટલું બિયર કરશે આ બધા નિર્ણય હજુ થવાના બાકી છે, એટલે આમાં અંતિમ નિર્ણય હજુ થયું નથી, થશે હું સામે ત્યાં બધા જાણતા. ડીવાયસી સાહેબ, તમને ટોટલ આપી દે, મારી મીટિંગ શરૂ થાય છે. ગેરકાયદે દુકાનોના દબાણ જે છે તે તોડી પાડવામાં આવશે. ગોમતીપુર ખાતે ડિમોલેશનનો જે મામલો સામે આવ્યો, કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્યો અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાનિકોને સમય પણ ફાળવવામાં આવ્યો છે. મકાન ખાલી કરવા માટે 15 દિવસનો સમય ફાળવવામાં આવ્યો અને તેવી જાણકારી વિજય નહેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં પણ જણાવી છે. સ્થાનિકોને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી પણ તેમના દ્વારા આપવામાં આવી છે.